ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે રશિયા યુક્રેન વિવાદની અંદર આ વિદ્યાર્થીઓ ફસાઈ ચૂક્યા છે વડોદરાના ત્રણ પરિવાર ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા પ્રધાન અને રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા ફ્લાઇટનું ભાડું વીસ હજારથી વધીને એક લાખ થયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા વિદ્યાર્થીઓને યુક્રેનથી લાવવા તેમણે રજૂઆત કરી હતી તો રવિવારો તો એટલે અહીંયા આવી ના શક્યા જેથી કરીને આજે અત્યારે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જેવી રીતના કોરોના કાળમાં સંકટના સમયમાં બહારથી સ્પેશિયલ ફ્લાઇટો દ્વારા બધાને લાવવામાં આવ્યા હતા એ રીતના યુક્રેનમાં અત્યારે ફ્લાઇટો પણ બંધ થઈ છે અને ફ્લાઇટોના રેટ પણ લાખ વીસ હજારની ફી ટિકિટની જગ્યાએ લાખ લાખ રૂપિયા ટિકિટનો ભાવ કરી દીધો છે જેથી કરીને સરકાર દ્વારા એક ઇન્ડિયન એમ્બેસીને અને વિદેશ મંત્રાલય દ્વારા એક સહયોગ આપી અને આ છોકરાઓને જે પણ આપણા ગુજરાતના હોય કે ભારતના અઢાર હજાર છોકરાઓ છે તો આ તમામે તમામને અહીં પરત લાવવામાં આવે એવી એક આ રજૂઆત કરવા આવ્યા છે કારણ કે